अस्सलामु अलैकुम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तारीख 30/11/20, धोरण 7, विषय गुजराती। विषयांक काव्य 11, जननी। जननी एटले शू? जननी एटले माता, जन्म आपनार माता। साहित्य प्रकार छे उर्मी गीत। कवि छे दामोदर खुशालदास बोटादकर। विद्यार्थी मित्रों, अगाउनी वीडियो में आपणे कविनु परिचय अने काव्यनी शुरुआत करी हती, जेमा कवि कहवा मांगे छे के आ जगत में मध मीठू होय छे अने मेघ मेहुलो एटले के वरसादनुं पाणी मीठू होय छे। मेघ मेहुलोनું જળ મીઠું હોય છે એટલે કે વરસાદનું પાણી પણ મીઠું હોય છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે। કઈ બે વસ્તુ કરતા? એક મધ અને એક મેહુલોનું જળ એટલે કે વરસાદનું પાણી, આ બંને વસ્તુ કરતા કોણ મીઠું છે? માતાનો પ્રેમ। હે સખી, આ જગતમાં માતાનો જોટો જડશે નહીં, માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે। માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે, એની આંખો અમૃતથી ભરેલી છે, એના વેણ એટલે કે વચન વાહાલથી ભરેલા છે, એના હાથ જાણે રેશમથી ગૂંથેલા સુંવાળા છે, એનું હૈયું એટલે કે દિલ જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ જેવું શીતળ છે એટલે કે ઠંડુ છે, એના દૂધ દેવોને દુર્લભ છે, તેનો ખોળો એટલે કે ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે। જગત આખાનો આધાર માની આંગળી છે, માના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જોઈ ગયા હતા, હવે આગળ વધીએ। આજના તાસમાં જ્યાંથી કાવ્ય બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। ચાલો સૌ પ્રથમ કાવ્યનું વાંચન કરીએ। ચિતડું ચડેલ એનું ચાકડે રેલોલ, પણ ના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ। અહીં કવિ કહેવા માંગે છે માતાનું ચિત્ત જાણે ચાકડે ચઢેલું હોય છે, બાળકને સુખી જોવા તે સતત વિચારતી હોય છે, એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે। પળ એટલે કે ક્ષણ સમય। આગળની પંક્તિ જોઈએ। મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂંટે ન એની લહાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। અહીં કવિ કહેવા માંગે છે કે માના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે। આશીષ એટલે આશીર્વાદ, આશીષ એટલે આશીર્વાદ। માના હૈયામાં એની મૂંગી આશીદનો
આશીષનો સંચાર હોય છે. એ આશીષની લહાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી. લહાણ એટલે ખુશી, ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. લહાણ એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. ધણની માતાએ હશે ધ્રુજતી રેલોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. અહીં કવિ કહેવા માંગે છે કે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. અહીં કવિ કહેવા માંગે છે કે ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે. ગંગા એ નદીનું નામ છે. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ માતાનો પ્રેમ એક સરખો જ હોય છે, એમાં કદી વધઘટ થતો નથી, કદી વધઘટ થતી નથી. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. અહીં કવિ કહેવા માંગે છે કે વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, વાદળી એટલે કે વાદળ એ તો વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમ રૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. માતા તો બારે માસ પોતાના બાળકને પ્રેમ કરતી જ હોય છે. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. કવિ કહેવા માંગે છે કે ચંદ્રની ચાંદનીમાં વડઘટ થાય છે, પણ માતાનો પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યની સમજૂતી પૂરી થાય છે. હવે આપણે શબ્દોના અર્થ જોઈએ. ચિત્તડું એટલે કે ચિત્ત, ચાકડો, પૈંડું, કુંભારનો ચાક, મૂંગી, મૂક, આશીષ, આશીર્વાદ, ઉરે, હૃદય, મલકતી, હરખતી, લહાણ, ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, અચળા ચડે નહીં તેવી સ્થિર, વ્યોમ વાદળી આકાશમાંની વાદળી, ચડતી ચંચળ વધતી ઓછી થતી, ચંદો ચંદ્ર, ચાંદની ચંદ્રનો પ્રકાશ, માડીનો મેઘ માના પ્રેમની વર્ષા, ઉજાસ પ્રકાશ તેજ. રૂઢિપ્રયોગ જોઈએ. ચાકડે ચડવું, ગોળ ગોળ ફરવું અથવા સતત વિચારવું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે કાવ્યની સમજૂતી જોઈ ગયા હતા, બરાબર ને? હવે શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગ
आ बन्ने वस्तु गुजरातीनी नोटबुकनी अंदर सारा अक्षरे लखवानी रहेशे अने लखती वखते जोडणीनुं खास ध्यान राखजो अने सारा अक्षरे लखवानुं छे अने साथे वाचन पण करवानुं रहेशे। थैंक यू।